સંકુલમાં અકસ્માતનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ત્યારે તંત્ર અકસ્માતનું પ્રમાણ ઘટાડવામાં બન્યું છે નિષ્ફળ. ગાંધીધામ સંકુલ, કંડલા ઝોન, ગોલાઈ અને ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે બન્યું છે અકસ્માતોનું હબ. અકસ્માત થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ભારે આડેધડ પાર્કિંગ કરવા, ભારે વાહન પૂરપાટ ગતિએ ચલાવવા અને ટ્રાફિક સિગ્નલ તેમજ રોડ સાઇનની અદેખાઈ કરવી, આવી ગતિવિધિ પર ટ્રાફિક પોલીસ શા માટે જાગૃત નથી થતી? ટ્રાફિક પોલીસને શા માટે માત્ર ટુ વ્હીલર્સ જ દેખાય છે? રોડ રસ્તા પર ટુ વ્હીલર પાર્કિંગથી થોડીક પણ બહાર હોય તો ટ્રાફિક પોલીસ તે વાહન ડિટેઇન કરી જાય છે અને વાહન માલિકને દંડ ફટકારે છે. તો આવા ભારે વાહનોને કેમ ડિટેન નથી કરાતું? લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે આવા મોટા મોટા ટ્રાન્સપોર્ટવાળા જવાબદાર તંત્રને ટેબલ નીચેથી વહીવટ આપી રહ્યા છે. ભારે વાહનો આ કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરવાથી જ અકસ્માત સર્જાય છે. નેશનલ હાઈવે પર પાર્કિંગના લીધે અવારનવાર જાનહાનિ થઈ છે, તેમ છતાં કોઈ જ પગલાં લેવામાં નથી આવતા. ટ્રાફિક ચોકીની સામે જ ટ્રાફિક જામ થાય છે, તેમ છતાંય ટ્રાફિક કર્મચારીઓ કોઈ પગલાં નથી લેતા. હાઈવે પર પેટ્રોલિયમ ટેન્કર પણ ઊભા રહે છે, જેના અકસ્માતથી મોટો વિસ્ફોટ થઈ શકે તેમ છે. તો તેનો જવાબદાર કોણ અને તેની જવાબદારી કોની?